ફાંસી ભાણે રહોડામાં તારા છોકરા એલી બિસ્કિટ ખવરાવા દૂધ પાયું અને કેટલો રોતો તો નઈ નઈ નતારે ઘડીક બેઠો હાલવા છે ને છે તારો કુડી મારો ભાણિયો છે ને તારી ઉપર ઉતરો તું નાની ગુડાડી ને એવી દતી એઠી ની જ નત બેઠી ગમે વહી જાતી તારી વાહે ઢોળતા હું મમ્મી

હા તે વાંધો નહીં એલી હું લાવીશ ને તો તને કહીશ તમે હાલ ના લેવા જવાના છો અમારે એલી કાય વસ્તુ નથી ઘર માં બધું લાવવું પડશે એ હાર વાય એ હા મુકો એ જીનકી જા હવે ગોગડિયા ને છે ને મમ્મી ને દેતી આઈ હોલ માં સિબરી મશીન બે રમાડશે ઘડીક ને આ લાલો કામ ધંધી ને સઈ બેહી ગઈ તે અતાર માં

શિબરી માં સીધા નાઈ આઈ ને બોલ મેં કીધું નાઈ હોતી કે માં નાવું નથી કે હું બપોરે નાસ અન્ય વૈવટ કરે બોલ શિબરી માં કરીને થાકા વૈવટ મલક ની બાઈઓ એ થાકો જ ને તમે અને મમ્મી રોજ રોજ તમે હું એટલી બધી વાતો કરો તે અતારે બપોરે તમે બેહવા વયા જાવ કાળા તરીકાના અને આજ તો શિબરી માસી તમે નાઈ આઈ ને તમે હાવ ગોબરી પેટના છો એલી ગોગડી વાતું કરવા બેહવી ને પછી ખૂટે જ નહીં ના બાયુની વાતું જ ન ખૂટે

પણ પછી મને સાંભળી ગયું કાશ ગોગડો ઘરે ખાવા આવવાનો છે મેં કીધું ગોગડો આવે ને ચા સુધી બેવી બાર ફાકા મારવી બધી બાઈ હતી બધું બેઠી તે હમણાં હમણાં આવે વેકેશનમાં માં અમ છે બધું નવરિયું હોય હા એ કામ ધંધી નોત હોય ની એકેય ને એટલે ગોગડી જો આ ગોગડો આવી ગયો આ લાલ ખાવા દઈ દે હોય ભૂખ લાગી આ લાલ ગોગડામાં દીકરો ખાવા બેસ આ શિબરી ઘડી ગયો આજે ગોગડાનું નું થોડું સ્વાગત કરી લો પછી એને ખાવા દેવાનું છું

હું બી કલાક રહોડામાં મીઠી ને કઈ આ બધું રંધાણું છે દાળ ભાત ને ઓલું ને પેલું બિસારી ઓલી ભૂતડીનો ફોન આવ્યો ને એને દાળ માંગી હતી કે તું ની દાળ મન દે ને તોય મેં ના પાડી મેં મારો ગોગડો ખાવા આવવાનો છે ને એને દાળ ભાત નું કીધું છે ને એટલે મેં કીધું મેં ભૂતડી ને તરત ના પાડી દીધી અને આ બધું થરી જાય પછી તમે આવો તમને ખબર પડે છે કે નહીં ગોગડી મારે ઓફિસમાં કામ હતું ને એટલે હું 2 કલાક ને એવો હલવાઈ ગયો ને 2 કલાક ને 1 કલાક અને અડધી કલાક મારે ઘરે આવતા થાય તો વાર તો લાગે ને મારી જાન હારું આઈ ખાવા દે દે હવે ગુસ્સો કર અને ખાવા દે દે આલ મને ફટાફટ પછી મારા હમણા નીકળવાનું છે મારી જાન ઓડી મારા દીકરા ગોગડા આજ તો કેવું હારું ગોગડીએ ખાવાનું બનાવ્યું મજાના ભાત બનાવ્યા છે બટેકાનું શાક બનાવ્યું છે દાળ બનાવી પરોઠા બનાવ્યા ઠંડી ઠંડી છાશ કેવું હારું બનાવ્યું છે દીકરો હાલ ખાઈ લે મારા બાપ

તમને ઓલા મારીને વયા ગયા પોલીસ વાળા એ ઠમ થોયરા તમને કોઈ મારવા બાકી નઈ કોવે તમે બહાર નો નીકળતા ને આવા ધંધીના બધા બહેન કરો અને તમારા જેવો કો કઈ છે અને એને કઈ કાંડ કર્યું હશે ને એટલે તમને પકડી લીધા બીજું કાઈ નો હોય મારે બહાર જાવું જ નહોતું પણ આ મારો ભાઈ બન છે ને એને આપડી કોઈરે ઓણત કોઈરે ઓણત લગન થાશે નવા નવા ટીકે આપણે બધા ફરવા જાવી ઈ બે માણા ને આપણે બે માણા

ના ના મારા લંગા મને તમારી કદર નથી એટલે તો તમારા ઘરે પડી છું ને આ બધાયનું સહન કરું એટલું એટલું કામ કરું મેં મારા બાપના ઘરે કોઈ દી કાઈ વાડીનું કામ કર્યું નથી કોઈ દી મે નિસ પોદળાને હાથ અડાયરો ને મે પોદળા કોઈ દી અડાય નથી કે નથી મેં કોઈ દી ઢોર સાયરા નથી કોઈ દી કપાવીનો તોય તમારી વાડીએ બધું થાય એટલું કરું છું ઓ ભીરો મારી જાનું તારી પાહે આવું ને પછી તારી રે વાત કરું

અને મેં કીધું મારો કઈક વાક છે એટલે મારતા છે મેં કીધું કે કેસ બેસ કર્યો છે મારી ઉપર પણ મને થોડી ખબર હોય કે બીજા વરા છે મને મારી મારી સર્વિસ કરી એમ મારી લંગુ તમે બકોરે કઈ ખાધુંય ની હોય ને મારા જીવ હાલો હું તમને ખાવા દઈ દઉં હાલો ખાઈ લો થોડું આલો મારા હાથે તમને કોળિયા મોઠામાં તો અને ખાઈ લો અને નાઈ લો અને પછી હું તમને દવા પાઈ દઉં તમારા મોઢું ની ખોસી ક્યું છે ને

અને સસ્તામાં જો આપી દે ને તો લઈ લેવો થાય તો હુરમ બેન તમ જાવ આવો હવે તમાર દાંત કાઢવાના છે કે હું રોવા મળું હવે મોઢું હરખું રાખવાનું કે હા બસ એમ હવે લાગે છે મારો ઓરિજિનલ લંગો મારો જીવ હવે તમે છે ને જાવ હાથ પગ ધોઈ નાખો અને ત્યાં હું આવડાનો હુરમ બેન મને બોલાવા આવ્યા હતા ને એનું બધું પતાઈ દો પછી તમને હું ખાવા દે દઉં ખાઈને મારો જીવ નાઈ લે નાઈને પછી હું પાઈ દઉં અને પછી તમે બે ત્રણ કલાક ખોઈ જાવ ને એટલે બધો થાક તમારો ઉતરી જશે હો